નમસ્કાર દોસ્તો, આજે આપણે જઈશું રાજકોટ, જ્યાં બની રહ્યું છે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી અત્યાધુનિક બસ સ્ટેશન. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે રાજકોટના ઢેબર રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા બસ સ્ટોપમાં શું સુવિધા છે, કેટલો ખર્ચ થશે અને ક્યારથી આ બસ સ્ટેશન શરૂ થશે. તો આ તમામ જાણકારી માટે આ વિડીયોને પૂરો જુઓ. આ વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આજથી 5 વર્ષ પહેલા ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો કે રાજકોટના જૂના બસ સ્ટેશનની જગ્યાએ ત્યાં બનાવાશે નવું બસ સ્ટેશન. સરકારના આવાજ પ્રયાસોના ભાગરૂપે હવે તૈયાર થઈ ગયું છે રાજકોટનું નવું બસ સ્ટેશન, જેને કહેવાશે બસપોર્ટ. રાજકોટના નવા બસ સ્ટેશનને બસપોર્ટ એટલા માટે કહેવામાં આવશે કારણ કે તેમાં હશે એરપોર્ટ જેવી તમામ સુખ અને સુવિધાઓ. 11,000 સ્ક્વેર મીટર જમીનમાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટનું આ નવું બસપોર્ટ તૈયાર થઈ ગયું છે. રાજકોટના આ નવા બસ સ્ટેશનમાં મિનરલ વોટર, સ્વચ્છતા, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, બાળકો માટે ગેમિંગ ઝોન, શોપિંગ મોલ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ જેવી તમામ વ્યવસ્થાઓ હશે. આ વ્યવસ્થાઓ એવી હશે જેવી એરપોર્ટ પર રાખવામાં આવે છે, એટલે કે તમે જ્યારે અહીંયાની મુલાકાત લેશો ત્યારે તમને લાગશે કે તમે કોઈ એરપોર્ટ પર ફરી રહ્યા છો. અત્યાર સુધી લોકો અમદાવાદ અને વડોદરાના બસ સ્ટેશનના વખાણ કરતા હતા, પરંતુ હવે રાજકોટનું બસ સ્ટેશન તમામથી ચડિયાતું બનશે. વાહનોના પાર્કિંગ માટે રાજકોટ બસ સ્ટેશનની નીચે એટલે કે અંડરગ્રાઉન્ડ 2 માળની પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં ગરમી ખૂબ જ પડે છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ નવું બસ સ્ટેશન છે સેન્ટ્રલી એસી. રાજકોટના નવા બસ સ્ટેશનમાં બસ માટે 22 પ્લેટફોર્મ હશે, મતલબ કે બસ સ્ટેશનની અંદર ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય. રંગીલા રાજકોટનું ભોજન અલગ હોય, ખાણીપીણી અલગ હોય અને લોકો તો તમામથી અલગ હોય, તો બસ સ્ટેશન પણ અલગ હોવું જોઈએ ને. આ જ વાતનું ધ્યાન રાખીને સરકારે રાજકોટના આ નવા બસ સ્ટેશનને પણ તમામથી અલગ અને તમામથી હટકે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દોસ્તો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી તેને લાઇક અને શેર કરો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.